નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસ બીકોમ બી કોમ સેમેસ્ટર ત્રણમાં કરવેરા પરિચયમાં આજે આપણે આવકની કરપાત્રતાનો એક દાખલો ગણવા જઈ રહ્યા છીએ તો રકમ આ પ્રમાણે છે જો હું તમારી સમક્ષ રકમ વાંચું છું શ્રી રાજેશની પાછલા વર્ષ બે હજાર ઓગણીસ વીસની આવકો નીચે પ્રમાણે છે તેના પરથી તેમની કુલ આવકની ગણતરી કરો જો તેઓ સામાન્ય રહીશ હોય રહીશ હોય કે બિન રહીશ હોય બરાબર એટલે કે આ પ્રશ્નમાં આપણે ત્રણ જવાબો શોધવાના છે કે જો આ શ્રી રાજેશ નામની જે કરદાતા છે વ્યક્તિ છે જો રહીશ હોય તો શું સામાન્ય રહીશ હોય તો શું અને બિન રહીશ હોય તો શું એમણે કુલ કેટલી આવક પર આવકવેરો ભરવો પડશે બરાબર અને આવકમાં અગિયાર મુદ્દા આપ્યા છે જુઓ પ્રથમ મુદ્દો છે ભારતમાં મળેલ ધંધાની આવક બે લાખ રૂપિયા બીજો મુદ્દો છે ભારતીય માલિક પાસેથી લંડનમાં મળેલ પેન્શન એક લાખ રૂપિયા ત્રીજો મુદ્દો છે બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર મળેલ વ્યાજ દસ હજાર રૂપિયા ચોથો મુદ્દો ભારતમાં સ્થિત મકાન વેચાણનો નફો બ્રેકેટમાં આપ્યું છે કે જે અમેરિકામાં મળેલ છે ત્રણ લાખ રૂપિયા પાંચમો પોઈન્ટ છે મુંબઈમાં ચાલતા ધંધાનો નફો પાંચ લાખ રૂપિયા ધંધાનું સંચાલન પરદેશમાંથી એટલે કે બીજા દેશમાંથી થાય છે છઠ્ઠો મુદ્દો છે ભારતીય કંપનીના શેર પર મળેલ ડિવિડન્ડ સાહીઠ હજાર રૂપિયા પછીનો મુદ્દો છે પરદેશની કંપનીના શેર પર ડિવિડન્ડ એક લાખ રૂપિયા આઠમો મુદ્દો છે દિલ્હીમાં આવેલ ખેતીની જમીનની આવક ચાલીસ હજાર રૂપિયા નવમો મુદ્દો છે શ્રીલંકામાં ચાલતા ધંધાનો નફો બે લાખ રૂપિયા બ્રેકેટમાં સૂચના આપી છે ધંધાનું સંચાલન ભારતમાંથી થાય છે દસમો મુદ્દો છે વિદેશી જામીનગીરી પર આવક બ્રેકેટમાં સૂચના આપી છે અડધી રકમ એક દુત્યાંશ એટલે અડધી રકમ ભારતમાં મેળવી હતી અને રકમ છે વીસ હજાર રૂપિયા અને અગિયારમો મુદ્દો છે બે હજાર અઢાર ઓગણીસના પાંચ નાણાકીય વર્ષ દરમિયાન પરદેશમાં મેળવેલ આવકની રકમ ચાલુ વર્ષે ભારતમાં લાવ્યા રૂપિયા ચાર લાખ બરાબર તો આટલી અગિયાર જેટલી એમની આવકો આપી છે રાજેશભાઈની હવે આપણે ગણતરી કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો મારી તમને એક અગત્યની સૂચના છે સલાહ છે કે આ દાખલો ગણતા પહેલાં અગાઉના વિડીયોમાં આવકની કરપાત્રતાના ચાર નિયમો મેં તમને શીખવ્યા છે બરાબર તો દરેક વિદ્યાર્થી આ દાખલાનો જવાબ જોતાં પહેલાં બરાબર જવાબની ગણતરી સમજતા પહેલાં અગાઉનો જે વિડીયો છે આવકની કરપાત્રતાનો એ એકવાર ધ્યાનથી જોઈ લો સાંભળો ધ્યાનથી એમાં મેં નિયમો શીખવ્યા છે તમને કે આવકની કરપાત્રતાના જે નિયમો છે એ કઈ રીતે ધ્યાનમાં લેવા બરાબર તો દરેક વિદ્યાર્થીએ એ અગાઉનો વિડીયો એકવાર જોઈ લેવો બરાબર સમજી લેવો અને પછી જ આ દાખલા ઉપર જવું બરાબર ચાલો હવે આપણે ગણતરી પર જઈએ સૌપ્રથમ પહેલો મુદ્દો છે ભારતમાં મળેલ ધંધાની આવક બે લાખ રૂપિયા ભારતમાં મળેલ ધંધાની આવક છે એટલે આપણો નિયમ નંબર એક લાગુ પડે બરાબર શું હતો નિયમ નંબર એક કે ભારતમાં આવક મળી હોય એટલે સામાન્ય રહીશ હોય માત્ર રહીશ હોય કે બિન રહીશ હોય બરાબર બધા પ્રકારના કરદાતાને એ લાગુ પડે એટલે કે કરપાત્ર ગણાય એટલે જો અહીં જવાબમાં ભારતમાં મળેલ ધંધાની આવક સામાન્ય રહીશમાં બે લાખ રૂપિયા બતાવ્યા છે રહીશમાં પણ બે લાખ રૂપિયા બતાવ્યા છે અને બિન રહીશમાં પણ બે લાખ રૂપિયા બતાવ્યા છે એટલે બધા માટે કરપાત્ર છે બરાબર નિયમ નંબર એક ચાલો ત્યારબાદ બીજા મુદ્દા ઉપર જઈએ ભારતીય માલિક પાસેથી પરદેશમાં એટલે કે લંડનમાં મળેલ પેન્શન એક લાખ રૂપિયા પેન્શન ક્યાં મળ્યું છે લંડનમાં મળ્યું છે બરાબર પણ માલિક ક્યાંનો છે ભારતનો છે કારણ કે ભારતીય માલિક એટલે કે આ વ્યક્તિએ નોકરી ભારતમાં કરી છે વિદેશમાં નથી કરી તો આપણો નિયમ નંબર બે અહીંયા લાગુ પડે નિયમ નંબર બે શું છે ભારતમાં ઉપજેલી કે લેણી થયેલી ગણાતી આવક એટલે આ આવક ભલે લંડનમાં મળી છે પેન્શન પણ આ વ્યક્તિએ નોકરી ભારતમાં કરી છે કારણ કે એનો માલિક ભારતીય છે અને નોકરી કર્યા પછી એને પેન્શનની આવક લંડનમાં મળી છે એટલે નિયમ નંબર બે પ્રમાણે આ રકમ ભારતમાં જ ઉપજેલી ગણાય બરાબર એટલે સામાન્ય રહીશ માટે કરપાત્ર કહેવાય એક લાખ રૂપિયા રહીશ માટે પણ કરપાત્ર કહેવાય અને બિન રહીશ માટે પણ કરપાત્ર કહેવાય જુઓ તમે જવાબ નાખાનામાં ત્રણે ત્રણ કરદાતાઓમાં રકમમાં એક લાખ રૂપિયા બતાવ્યા છે બરાબર ત્યારબાદ ત્રીજો મુદ્દો બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર મળેલ વ્યાજ દસ હજાર રૂપિયા બેંક ક્યાંની છે કોઈ સૂચના આપી નથી ભારતની છે પરદેશની છે એટલે આપણે માની લઈએ કે ભારતમાં જ બેંક આવેલી હશે બરાબર અને એના પર વ્યાજ મળ્યું એ ભારતમાં જ મળ્યું છે એટલે આપણો નિયમ નંબર એક નિયમ નંબર એક શું કહે છે કે ભારતમાં મળેલી આવક હોય બધા માટે કરપાત્ર સામાન્ય રહીશ માટે પણ રહીશ માટે પણ અને બિન રહીશ માટે પણ તો જુઓ જવાબમાં બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર મળેલ વ્યાજ ત્રણે ત્રણ પ્રકારના કરદાતા માટે દસ હજાર રૂપિયા બતાવ્યા છે બરાબર ચાલો પછી ચોથા મુદ્દા પર જઈએ ભારતમાં સ્થિત મકાન વેચાણનો નફો ત્રણ લાખ રૂપિયા બ્રેકેટમાં સૂચના આપી છે કે જે અમેરિકામાં મળેલ છે એટલે કે આ નફો અમેરિકામાં મળ્યો છે બરાબર હવે આપણો નિયમ નંબર બે અહીંયા લાગુ પડે નફો ભલે અમેરિકામાં મળ્યો એટલે કે આવક ભલે તમને અમેરિકામાં પ્રાપ્ત થઈ પણ એ મકાન ક્યાં વેચેલું છે ભારતમાં ભારતમાં આવેલું મકાન વેચ્યું અને એમાંથી નફો મળ્યો છે ત્રણ લાખ રૂપિયા ભલે રકમ અમેરિકામાં મળી છે પણ મકાન ભારતમાં આવ્યું છે એટલે નિયમ નંબર બે પ્રમાણે આ રકમ ભારતમાં ઉપજેલી જ ગણાય બરાબર ભારતમાં લેણી થયેલી જ ગણાય અને નિયમ નંબર બે પ્રમાણે બધા માટે કરપાત્ર કહેવાય સામાન્ય રહીશમાં પણ જુઓ ત્રણ લાખ રૂપિયા બતાવ્યા છે રહીશમાં પણ ત્રણ લાખ અને બિન રહીશમાં પણ ત્રણ લાખ રૂપિયા ઓકે ચાલો પછી પાંચમા મુદ્દા પર જઈએ મુંબઈમાં ચાલતા ધંધાનો નફો પાંચ લાખ રૂપિયા બ્રેકેટમાં સૂચના આપી છે ધંધાનું સંચાલન પરદેશમાંથી થાય છે ભલે ધંધાનું સંચાલન પરદેશમાંથી થતું હોય પણ ધંધો ક્યાં આવેલો છે મુંબઈમાં બરાબર મુંબઈમાં ચાલે એટલે કે નિયમ નંબર એક આ આવક ભારતમાં જ મળેલી કહેવાય બરાબર નિયમ નંબર એક જુઓ ભારતમાં મળેલી કે મળી છે તેમ ગણાતી આવક બધા માટે કરપાત્ર છે તો આપણા જવાબમાં જુઓ બધામાં ત્રણે ત્રણમાં સામાન્ય રહીશમાં પણ લખ્યું છે રહીશમાં પણ પાંચ લાખ અને બિન રહીશમાં પણ પાંચ લાખ રૂપિયા લખ્યું છે બધા માટે કરપાત્ર છે બરાબર ચાલો પછી છઠ્ઠો મુદ્દો ભારતીય કંપનીના શેર પર ડિવિડન્ડ સાહીઠ હજાર રૂપિયા હવે મેં તમને અગાઉ જ સૂચના આપી છે કે ડિવિડન્ડ જો ભારતની કંપનીમાંથી મળે ભારતની કંપનીના શેર પર મળે તો આપણા દેશના નિયમ પ્રમાણે એ સંપૂર્ણ કર મુક્ત ગણાય છે ટેક્સ ફ્રી એના પર કોઈએ પણ ટેક્સ ભરવાની રહેતો નથી એટલે કે આવકમાં એ ગણાય જ નહીં ઉમેરાતું જ નથી બરાબર એટલે જુઓ જવાબમાં ત્રણે ત્રણ પ્રકારના કરદાતામાં એની રકમ શૂન્ય બતાવી છે ડેસ કર્યું છે રકમ આપણે ગણતરીમાં લીધી નથી બરાબર ચાલો પછી સાતમો મુદ્દો પરદેશની કંપનીના શેર પર ડિવિડન્ડની રકમ એક લાખ રૂપિયા બરાબર હવે પરદેશની કંપનીના શેર પર ડિવિડન્ડ મળ્યું છે એટલે આપણે એવું માની લઈએ કે પરદેશમાં ડિવિડન્ડ મળ્યું છે બરાબર ભારતમાં મળ્યું નથી કોઈ સૂચના આપી નથી એટલે પરદેશમાં મળ્યું છે કરપાત્ર ગણાય આપણો નિયમ નંબર ચાર જુઓ નિયમ નંબર ચારમાં શું કહેવું છે પરદેશમાં મળેલી આવક હોય માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર છે બરાબર રહીશ માટે કરમુક્ત મુક્ત રહીશ માટે પણ કર મુક્ત તો જુઓ આપણી ગણતરીમાં સાતમા પોઈન્ટ પર માત્ર સામાન્ય રહીશમાં એક લાખ રૂપિયા બતાવ્યા છે રહીશ અને બિન રહીશમાં કર મુક્ત છે પછીનો મુદ્દો છે આઠમો પોઈન્ટ દિલ્હીમાં આવેલ ખેતીની જમીનની આવક ચાલીસ હજાર રૂપિયા બરાબર જમીન ક્યાં આવેલી છે ભારતમાં મેં તમને અગાઉ નિયમ શીખવ્યો છે કે ભારતમાં જો કોઈ પણ ખેતીની જમીન આવેલી હોય એમાંથી જે આવક મળે એ સંપૂર્ણ કર મુક્ત છે એટલે કે એના પર કોઈ પણ ટેક્સ ભરવાનો રહેતો નથી બરાબર આ જમીન દિલ્હીમાં આવેલી છે એટલે બધા પ્રકારના કરદાતા માટે કર મુક્ત છે સામાન્ય રહીશ માટે પણ કર મુક્ત રહીશ માટે પણ કર મુક્ત અને રહીશ માટે પણ કર મુક્ત બરાબર ચાલ પછીનો મુદ્દો જુઓ નવમો પોઈન્ટ શ્રીલંકામાં ચાલતા ધંધાનો નફો બે લાખ રૂપિયા બરાબર ધંધો ક્યાં ચાલે છે શ્રીલંકામાં એટલે પરદેશમાં ચાલે છે પણ બ્રેકેટમાં સૂચના આપી છે એનું સંચાલન ક્યાંથી થાય છે ભારતમાંથી થાય છે બરાબર ધંધાનું સંચાલન ભારતમાંથી થાય છે અને ધંધો વિદેશમાં આવેલો છે આપણો નિયમ નંબર ત્રણ જુઓ શું કહે છે નિયમ નંબર ત્રણ જો ધંધો ભારતની બહાર ચાલતો હોય અને ધંધાનું સંચાલન ભારતમાંથી થતું હોય તો પ્રથમ બે કરદાતા જે છે સામાન્ય રહીશ અને રહીશ એમના માટે કરપાત્ર છે અને બિન રહીશ માટે કર મુક્ત બરાબર તો જુઓ જવાબમાં શ્રીલંકામાં ચાલતા ધંધાનો નફો સામાન્ય રહીશ માટે કરપાત્ર બે લાખ રૂપિયા બતાવ્યા છે માત્ર રહીશ હોય એના માટે પણ કરપાત્ર બે લાખ રૂપિયા બતાવ્યા છે અને બિન રહીશ માટે કરમુક્ત એમાં શૂન્ય બરાબર ચા પછી આગળ જઈએ વિદેશી જામીનગીરીઓ પર આવક દસમો મુદ્દો જુઓ વિદેશી જામીનગીરી પર આવક વીસ હજાર રૂપિયા જામીનગીરી એટલે શું કોઈ કંપનીના શેર હોય ડિબેન્ચર હોય બોન્ડ હોય એવુંમાં રોકાણ કર્યું હોય એને જામીનગીરી કહેવાય બરાબર જામીનગીરી ક્યાંની છે વિદેશની છે બરાબર વીસ હજાર રૂપિયા મળ્યા છે પણ સૂચના શું આપી છે એક દુત્યાંશ રકમ ભારતમાં મળી છે એટલે કે આ વીસ હજારમાંથી દસ હજાર રૂપિયા ભારતમાં મળ્યા અને બાકીના દસ હજાર રૂપિયા ભારતની બહાર મળ્યા વિદેશમાં મળ્યા બરાબર તો આપણે સમજવા માટે સરળતાથી સમજૂતી માટે અને બે ટુકડામાં વિભાજીત કરીએ દસ હજાર રૂપિયા ભારતમાં મળ્યા દસ હજાર રૂપિયા ભારતની બહાર મળ્યા બરાબર તો પ્રથમ આપણે વાત કરીએ અડધી રકમ જે દસ હજાર ભારતમાં મળ્યા એની ભારતમાં મળ્યા છે આપણો નિયમ નંબર એક નિયમ નંબર એક શું કહે ભારતમાં રકમ મળી હોય બધા માટે કરપાત્ર બરાબર સામાન્ય રહીશ રહીશ અને બિન રહીશ બધા માટે કરપાત્ર એટલે જુઓ ત્રણે ત્રણમાં દસ હજાર રૂપિયા બતાવ્યા છે બરાબર જે ભારતમાં મળેલ છે તે અને બાકીની અડધી રકમ વિદેશમાં મળેલી છે દસ હજાર રૂપિયા વિદેશમાં મળેલી હોય એટલે નિયમ નંબર ચાર નિયમ નંબર ચાર શું કહે વિદેશમાં મળેલી રકમ હોય માત્ર સામાન્ય રહીશ માટે કરપાત્ર બાકીના જે બે કરદાતા છે રહીશ અને બિનહીશ માટે કર મુક્ત બરાબર તો અહીં જુઓ બાકીના જે દસ હજાર રૂપિયા છે વિદેશમાં મળેલા માત્ર સામાન્ય રહીશમાં દસ હજાર બતાવ્યા છે રહીશમાં અને બિન રહીશમાં એ રકમ દર્શાવી નથી બરાબર ચાલો એટલે આ રીતે એની ગણતરી થશે ઓકે અને છેલ્લો મુદ્દો છે જુઓ બે હજાર અઢાર ઓગણીસના નાણાકીય વર્ષ દરમિયાન પરદેશમાં મેળવેલ આવકની રકમ ચાલુ વર્ષે ભારતમાં લાવ્યા ચાર લાખ રૂપિયા બરાબર હવે રકમ કયા વર્ષની છે બે હજાર અઢાર ઓગણીસના વર્ષની છે ભલે ચાલુ વર્ષે ભારતમાં લાવ્યા પણ આ રકમ બે હજાર અઢાર ઓગણીસના વર્ષની છે એટલે કે પાછલા વર્ષની અગાઉના વર્ષની આપણું પાછલું વર્ષ કયું છે બે હજાર ઓગણીસ વીસ જુઓ દાખલાની ઉપર જ્યાં આપણે ગણતરી કરી ત્યાં આપણે વર્ષ લખ્યું જ છે આકારણી વર્ષ કયું છે બે હજાર ઓગ વીસ એકવીસ અને પાછલું વર્ષ બે હજાર ઓગણીસ વીસ એટલે કે આપણે માત્ર પાછલા વર્ષની જ આવક ધ્યાનમાં લેવાની છે બે હજાર ઓગણીસ વીસની જ બરાબર જ્યારે આ અગિયારમાં મુદ્દામાં જે આવક આપી છે તે બે હજાર ઓગણીસ વીસની નથી પણ કયા વર્ષની છે બે હજાર અઢાર ઓગણીસના વર્ષની બરાબર એટલે આપણે એ આવકને ધ્યાનમાં લેવાની નથી બરાબર એટલે અહીં કોઈપણ પ્રકારના કરદાતા માટે આવક ગણતરીમાં લીધી નથી જુઓ ત્રણે ત્રણમાં ડેસ કરીશું બરાબર ચાલો આ રીતે નિયમ પ્રમાણે આપણે ગણતરી કરવાની ત્યારબાદ ત્રણે ત્રણ કોલમનું ટોટલ કરવાનું તો સામાન્ય રહીશની કોલમનું ટોટલ કરીએ તો જુઓ અહીં સામાન્ય રહીશની કોલમનું ટોટલ આવે છે ચૌદ લાખ ત્રીસ હજાર રૂપિયા રહીશનું ટોટલ આવે છે તેર લાખ વીસ હજાર રૂપિયા અને બિન રહીશનું ટોટલ આવે છે અગિયાર લાખ વીસ હજાર રૂપિયા એટલે કે જો આ સામાન્ય રહીશ હોય તો એણે ચૌદ લાખ ત્રીસ હજાર રૂપિયાની કરપાત્ર આવક ઉપર સરકારને ટેક્સ ભરવો પડે જો રાજેશ રહીશ હોય બરાબર તો એણે સરકારને તેર લાખ વીસ હજાર રૂપિયાની આવક પર ટેક્સ ભરવો પડે અને જો તેઓ બિન રહીશ હોય તો તેમણે અગિયાર લાખ વીસ હજાર રૂપિયાની કરપાત્ર આવક પર સરકારને ટેક્સ ભરવો પડે બરાબર એટલે આ પ્રકારના પ્રશ્નો હોય તો મેં જે તમને અગાઉના વિડીયોમાં ચાર નિયમ શીખવેલા છે અને બીજી બે ત્રણ નોંધ સમજાવેલી છે એ વિડીયોમાં જે નિયમ છે નિયમ તમારે બરાબર સમજીને પછી આ પ્રકારનો દાખલો ગણવાનો બરાબર તો આ રીતે આ પ્રમાણે આ દાખલાની ગણતરી થશે બરાબર